तो नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु फरी एक बार हार्दिक स्वागत है। ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस कॉमर्स विभाग धोरण 12 विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 1 भाग 2 संभावना। आ चैप्टर नी अंदर छेला आपणे एक बे लेक्चर में संभावना चैप्टर विषयनी प्राथमिक बाबतों अभ्यास कर्यो, त्यारबाद 6-7-8 प्रकारनी घटनाओनी आपणे चर्चा करी, केवी परिस्थितिनुं निर्माण थाय तो तेने केवा प्रकारनी घटनाओ कहेवाय, ए बधी चर्चाओ आपणे छेला एक बे लेक्चरनी अंदर करीश। तो आजना आ लेक्चरनी अंदर पण अमुक अगत्यनी बाबतोनी समझूती मेळवीए। अमुक अगत्यनी बाबतो एटले केवी? तो के जे आपणने स्वाध्यायमां दाखला गणवा माटे उपयोगी थाय એવી તમામ બાબતોની ચર્ચા પણ આજના આ લેક્ચરની અંદર કરીએ, અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરથી આપણે ચોપડીના સ્વાધ્યાયના દાખલા ગણવા માટે એકદમ તૈયાર થઈ જઈશું, બરાબર? તો આજનો આ લેક્ચર પણ આ ચેપ્ટરના દાખલા ગણવા માટે, આ ચેપ્ટરની સમજ મેળવવા માટે અગત્યનો લેક્ચર છે, બરાબર? અને છેલ્લે આપણે જ્યાં પહોંચ્યા ત્યાંથી હું જરાક આગળ વધારું છું। એવી આશા છે કે છેલ્લા સુધીના જે છેલ્લો લેક્ચર છે ત્યાં સુધીના તમામ લેક્ચરો આ ચેપ્ટરના તમે જોઈ લીધા હશે, અને એની અંદર મેં તમને જે માહિતી આપી, મેં તમને જે બાબતો સમજાવી એ બાબતો તમે સમજી લીધી હશે। તો આજે કાલે જ્યાં છેલ્લા લેક્ચરમાં જ્યાં આપણે પૂરું કર્યું તો ત્યાંથી શરૂઆત કરીએ। તો ધોરણ 12 સ્ટેટ, હું કોવી પેજ નંબર ઉપર આવી જાઉં। છેલ્લે આપણે તફાવત ઘટનાને આપણે જોઈ લીધી હતી, છેલ્લે આપણે તફાવત ઘટના બાદબાકીની ઘટનાને આપણે જોઈ લીધી હતી, અને ત્યારબાદ આપણે 9મો પોઈન્ટ પહોંચ્યા છીએ। પણ મુખ્ય પોઈન્ટ કયો છે? તો કે મુખ્ય પોઈન્ટ છે આપણો 1.3 માં પોઈન્ટ નંબર 9, અને એ છે નિશેષ ઘટના। બરાબર, પેજ નંબર છે 9, પોઈન્ટ નંબર 9, પેજ નંબર 9, અને પોઈન્ટનું નામ છે આપણું નિશેષ ઘટના। આની પહેલાંની 8 પ્રકારની ઘટનાઓની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, અને આજે આ લેક્ચરથી આપણે 9મા પોઈન્ટથી આગળ જે કંઈ પોઈન્ટ આપ્યા છે એની આપણે ચર્ચા કરવાની છે। થોડુંક જૂનું યાદ કરો, આ ચેપ્ટર થોડુંક અગત્યનું છે, થોડુંક લાંબુ છે, લેન્ધી છે, અને દરેક દાખલા એક સમાન નહીં હોય। દાખલે દાખલે જેને એમ કહેવાય કે દાખલાની રીતો અને દાખલાની જરૂરિયાતો, દાખલાની સમજણો ફરતી જશે, એટલે તમારે ક્રમશઃ હું જેટલું શીખવાડતો જાઉં એટલું તમારે પાછું લેક્ચર જોઈ અને રિવાઇઝ કરતું જવાનું છે, અને લેક્ચરમાં એકવાર ન સમજાય તો બીજી વાર એનું એ લેક્ચર જોવાનો પ્રયત્ન કરી અને મારી સાથે રહેવાનો પ્રયત્ન કરજો। એવું ન થાય કે સંભાવનાના 3 લેક્ચર જોવાના સાહેબ બાકી છે, શું કામ? તો કે એ આમ નેટનો પ્રોબ્લેમ હતો ને એવું કાંઈ નથી। હવે તમે જાણો જ છો, દિવસમાં આપણે 5 કલાક હવે આપણે ભણવાનું જ છે, બરાબર? ભલે સવારેનો તમારે ઇન્ટરનેટનો કે મોબાઈલનો મેળ ન પડતો હોય તો સાંજના તો ભણી જ લેવું પડે, બરાબર? હવે એવા બધા ટોપિક શરૂ થઈ ગયા છે કે જો જરા કે નજર હટી ગઈ તો દુર્ઘટના ઘટી જશે, બરાબર? એવી વસ્તુ ધ્યાનમાં રાખજો। હવે ઓલા આની પહેલાંના ભાગની અંદર ઓલા ખાલી કોષ્ટક બનાવીને સૂત્ર મૂકીને દાખલાના જવાબ મેળવી લેતા હતા એવા ચેપ્ટર હવે નથી, અને પછી જો તમે આમાંથી એકાદ બે ચેપ્ટર કે એકાદ બે લેક્ચર કે 3-4-5 લેક્ચર તમે પાછળ રહી જશો, બરાબર, અને કદાચ આળસના ભોગે એમ થાય કે ભાઈ 2-3 લેક્ચરમાં શું જવા દો ને એવું બધું કરશો તો કાંઈ નહીં સમજાય, અને પછી અહીંયા આવીને જ્યારે વેકેશન ખુલશે ત્યારે એમ કહેશો કે હવે આમાં સાહેબ કાંઈ સમજાતું નથી, તો યોગ્ય વાત નથી, કારણ કે તમે પ્રયત્ન કર્યો નથી।
સૌથી અગત્યની ચર્ચા આ ચેપ્ટરની નિદર્શ અવકાશની હતી અને ત્યારબાદ સૌથી અગત્યની ચર્ચા છે ઘટનાઓની. બરાબર, નિદર્શ અવકાશની જે ચર્ચાઓ હતી બહુ ડિટેલમાં સમજાવી હતી અને નિદર્શ અવકાશના મેં તમને બે ટોપિક પેટા ટોપિકની સમજૂતી આપી હતી, શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. બરાબર, શાંત એટલે શું? તો કે જેને તમે ગણી શકો ને, જે ઘટનાઓને, જે ઘટનાઓ ઉપગણોને અથવા તો નિદર્શ અવકાશના બિંદુઓને જો તમે ગણી શકતા હો તો એને તમારે શાંત નિદર્શ અવકાશ કહેવાનું છે. અને આપણે જેટલી ઘટનાઓ ભણી પોઈન્ટ નંબર 1.3ની અંદર, ત્યાં તમામ જગ્યાએ આપણને એવું વાક્ય લખેલું વચાય છે કે નિદર્શ અવકાશ શાંત છે, એટલે કે ગણી શકાય તેવો છે, અનંત નથી. બરાબર, નવમું શરૂ કરું, ધ્યાન આપજો. જો યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામોનો સમૂહ નિદર્શ અવકાશ થાય તો ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય છે. પછી એમ કહે છે કે ધારો કે યુ શાંત નિદર્શ અવકાશ છે, એટલે કે કેવો? તો કે ગણી શકાય તેવો નિદર્શ અવકાશ છે. તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. આ બે ઘટનાઓ એ અને બીનો યોગગણ ને નિદર્શ અવકાશ બને, એટલે કે એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થાય તો તમારી ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. શું કહે છે? જો માની લ્યો કે એક નિદર્શ અવકાશ છે યુ, વાર જ લઈ લઈએ એટલે આપણને સારું લઈએ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. બરાબર, આ નિદર્શ અવકાશ છે. કોણ છે આ નિદર્શ અવકાશ? બરાબર, આ નિદર્શ અવકાશની અંદર ઉપગણો કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. કોક એમ પૂછે કે નિદર્શ બિંદુઓ કેટલા છે? તો તમે કહી શકો 1, 2, 3, 4, 5 અને 6. નિદર્શ બિંદુઓ કેટલા? તો કે 6 છે. કોઈ એમ પૂછે કે ઉપગણ કેટલા છે? તો એમ કહી દેવાનું તમારે 6 છે. ઓકે, ડન. હવે માની લો કે કોઈ એક ઘટના જેને હું નામ આપું છું એ, એ નામની ઘટનાની અંદર સોમ, મંગળ અને બુધ છે. બરાબર, અને એક બી નામની ઘટના છે એની અંદર ગુરુ, શુક્ર અને શનિ છે. બરાબર, એક એ નામની ઘટના છે એની અંદર કોણ છે? તો કે સોમ, મંગળ અને બુધ છે. અને બી નામની ઘટનાઓ છે એની અંદર કોણ છે? તો કે ગુરુ, શુક્ર અને શનિ છે. બરાબર, અને તમને કોક એમ પૂછે કે એ યોગ બી મેળવો, તમને કોક એમ પૂછે કે તમે એ યોગ બી મેળવો, તમને કોક એમ પૂછે કે આ તમારી રકમ છે, આ નિદર્શ અવકાશ, આ ઘટના એ, આ ઘટના બી, અને હવે તમે એક કામ કરો, તમે એ યોગ બી ગોતો. તો છેલ્લા લેક્ચરની અંદર મેં તમને એમ કીધું હતું કે એ યોગ બી એટલે કોણ? તો કે એનાય તમામ સદસ્યો અને બીનાય તમામ સદસ્યો. પરંતુ એક ધ્યાન રાખવાનું, જો એમાં અને બીમાં કોઈ સદસ્ય રિપીટ થતો હોય તો રિપીટ કરવાનો નહીં, બધાય એક એક વાર જ આવવા જોઈએ, એને એ યોગ બી ઘટના કહેવાય. હજી પાછું કહું, સાંભળજો. એ યોગ બી ઘટના એટલે કેવી ઘટના? તો કે એનાય તમામ સદસ્યોને લઈ લેવાના, બીનાય તમામ સદસ્યોને લઈ લેવાના, પરંતુ એનો અને બીનો કોઈ કોમન ઘટક હોય તો તમારે એને બે વાર નથી લેવાનો, ઘટક તો એક જ વાર આવવો જોઈએ. બરાબર, આમાં કોઈ કોમન નથી. જો આ 3 સેપરેટ છે,
आई त्रण सेपरेट है। तो जो तमने कोक ए योग बी गोतवानु के तो आम थाव जोई सोम मंगल ने बुध गुरु शुक्र ने शनि ए योग बी घटना एटले जो आ थी जाए एना तमाम घटक ले लीधा बी ना तमाम ले लीधा रिपीट थाता नथी एटले आपणे कोई चिंता छे नहीं बराबर। तो जमे थ्यू शू जो आ अने आ बे जो सरखू थई गयो एटले के हूँ एम लखी सकूँ ए योग बी इज इक्वल टू निदर्श अवकाश छे। जो आवुं थातुं होय निदर्श अवकाश अने ए योग बी बन्ने जो समान जवाब आवी जाता होय तो एने निशेष घटनाओ कहेवाय। जो आखी चोपड़ी अंदर हवे वात सांभळो आखी जे आपणने मेटर आपी छे ए मेटर ने तमे जो आ उदाहरण मैं तमारी सामे राख्युं। जो यादच्छिक प्रयोगनी घटनाओना शक्य परिणामोनो समूह निदर्श अवकाश थई जाय यादच्छिक घटनाओनी शक्य परिणामोनो समूह कोण थई जाय तो के निदर्श अवकाश थई जाय एटले के ए योग बी अने यू तमारो समान थई जाय तो एने तमारे निशेष घटनाओ कहेवानी छे। दाखलामां एवुं थशे त्यारे हूँ तमने पाछी टकोर करीश के जो आ निशेष घटनाओ थई गई। આગળ હજી વાંચી લઈએ ધારો કે યુ શાંત નિદર્શ અવકાશ છે ચાલો યુ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી એ તથા બી તેની કોઈ ઘટના છે ઓકે આ બે ઘટનાઓ એ અને બીનો યોગગણ આ બે ઘટનાઓનો યોગગણ આ બે ઘટનાઓનો યોગગણ निदर्श अवकाश थई जाय अटले के ए योग बी इज इक्वल टू यू थई जाय अटले के आ तमारो जवाब अने आ तमारो निदर्श अवकाश बन्ने समान थई जाय तो तमारे एने निशेष घटनाओ कहेवानी छे। आवु तमने एक वाक्यना सवाल जवाबमां अथवा तो एमसीक्यूमां अथवा तो एक मार्कना दाखलामां पण पूछी शक एटले अगत्यनुं छे બરાબર આવું તમને પૂછી શકે બરાબર એમસીક્યુમાં પૂછાવવાની શક્યતા જાજી બધા જેવું બને કે તમને થિયરી પૂછી લઈએ તો આપણે લખીએ જ છીએ તમને ખ્યાલ છે કે આપણે બધી ઘટનાઓ લખીએ છીએ અને સામે એની વેન આકૃતિ પણ દોરીએ છીએ એની જ તૈયારી કરીએ છીએ કાં તો તમને એમ પૂછી લેશે થિયરી કાં તો તમને એમ કહેશે કે નિશેષ ઘટનાની વેન આકૃતિ દોરીને અમને દર્શાવો અને કાં તો તમને નાનકડો એક માર્કમાં કંઈક આવો દાખલો પૂછી લે આવું પૂછાવું સંભવ છે આની સંભાવના છે ખરી આવા પ્રકારનું કંઈક પૂછાવું બરાબર એટલે આપણે શરૂઆતની અંદર તમામ ટોપિકોને આપણે ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધીએ છીએ। તો હવે હું ધારું છું ત્યાં સુધી ચોપડીમાં જે બાબત આપી હતી મેં તમને અહીંયા સાબિત કરીને પણ બતાવી દીધી છે અને મેં તમને આખું પાછું સાબિત કરી અને ચોપડીની જે શબ્દો હતા એની તુલના પણ આ બોર્ડ વર્કની સાથે મેં કરી લીધી છે એટલે હું એવું માનું છું કે તમે આ પોઈન્ટ શીખી ગયા સમજી ગયા હશો। હવે તમારે શું કરવાનું સમજૂતી લખવી હોય તો લખજો સાથે સાથે તમારે પોઈન્ટ નંબર 9 લખવાનો છે કારણ કે એક વાક્યમાં પૂછાઈ શકે અને સામે અથવા તો નીચે તમને જ્યાં જગ્યા મળે એમ તમે ભૂતકાળના લેક્ચરોની જેમ આકૃતિ જેમ દોરો છો એમ દોરી નાખજો। આગળ વધો પોઈન્ટ નંબર 10 બસ 10માં પોઈન્ટ સુધી જ આપણે ભણવાનું છે। આ 1.3 નામના પોઈન્ટની અંદર પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના
બરાબર. પહેલાં શું કહે છે એ જોઈ લઈએ. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે. આપણે કીધું છે કે યુ હંમેશા શાંત જ હશે આપણા દરેક દાખલાની અંદર. એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઓકે, આ બે ઘટનાઓ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અને એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થઈ જાય તો એ અને બીને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાયો. વાહ, કેવું થઈ જાય કે તમે કોઈ પણ દાખલો ગણો અને એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ થઈ જાય એટલે કે એ છેદ બી અશક્ય ઘટના બની જાય. ફાઈવ એટલે શું? તો કે એ છેદ બી અશક્ય ઘટના બની જાય તથા સાથે સાથે એ યોગ બી તમારો નિદર્શ અવકાશ બની જાય, બે સાથે થઈ જાય. કેવું થઈ જાય? તો કે એ છેદ બી છે એ તમારી અશક્ય ઘટના બની જાય એટલે કે ફાઈ થઈ જાય. સાથે સાથે એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નિદર્શ અવકાશ થઈ જાય. આ આવું હમણાં આપણે થઈ ગયું હતું ખબર ને આની પહેલાં. જો આ બંને એક સાથે થઈ જાય તો એને પરસ્પર નિવારક કે નિશેષ ઘટનાઓ કહેવાય છે. જો તમને નીચે એક એનું ઉદાહરણ આપું છું, હવે હું આમાં લખતો નથી કારણ કે હવે મેં તમને જે બાબતો સમજાવી છે એ ઇનફ છે બોર્ડ વર્ક કરીને. હવે નીચે ચોપડીના ઉદાહરણ આપ્યા છે, હું તમને સમજાવી દઉં. એક જ છે એટલે ચોપડીમાં ધ્યાન આપજો. નીચે ઓલું બોક્સ કર્યું છે એમાં ચાર લીટી સાડા ત્રણ લીટી આપી છે એની ચર્ચા કરીએ છીએ. એક સમતોલ પાસો, પાસો હોય ને આપણું સાપ સીડી કે લ્યુડો રમવા માટેનો જે પાસો હોય ને એની વાત છે. એક સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગને પ્રયોગ સાથે સંકળાયેલા નિદર્શ અવકાશ. એક તમે પાસો ઉલાડો ને તો તમારી પાસે છે ને છ પ્રકારની ઘટનાઓ બની શકે. કાં તો એક આવી શકે, બે આવી શકે, ત્રણ આવી શકે, ચાર, પાંચ ને છ. પાસામાં કોઈ દિવસ સાતેય ન આવે, પાસામાં કોઈ દિવસ ઝીરોય ન આવે. એટલે જો એ લોકોએ આપણને નિદર્શ અવકાશ છે ને યુ બરાબર એકથી છ આપ્યો. છો દેખાય, ઘટના એ એક ત્રણ પાંચ એટલે કે એકી સંખ્યા, એકી સંખ્યાને અયુગ્મ કિંમત પણ કહેવાય. ઘટના બી યુગ્મ બે ચાર અને છ હોય તો સ્પષ્ટ છે, હોય તો સ્પષ્ટ છે કે તમારે એ છેદ બી નહીં થાય અને એ યોગ બી કરશો તો તમારો યુ થઈ જશે. આની પહેલાંનું જે ઉદાહરણ આપ્યું હતું ને એમાંય તમે એ છેદ બી ગોતવા જશો ને તો તમે ન ગોતી શકો એટલે કે એ છેદ બી તમારી અશક્ય ઘટના બને અને એ યોગ બી બરાબર તમારો નિદર્શ અવકાશ બની જાય. થોડુંક મગજ હલાવજો કારણ કે મેં એ યોગ બી એટલે શું અને એ છેદ બી એટલે શું મેં ભૂતકાળના લેક્ચરની અંદર મેં બધું સમજાવ્યું એટલે હવે હું એમ તમને કહી શકું કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ અશક્ય એટલે કે ફાઈ થઈ જાય અને એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થઈ જાય. બરાબર, આની પહેલાંના ઉદાહરણ હતું ને, આની પહેલાંનું નવમા પોઈન્ટનું ઉદાહરણ હતું ને એમાં તમે જોજો એ યોગ બી કરશો ને તો તમારો યુ થઈ જ ગયો હતો, પણ તમે એ છેદ બી કરશો ને તમારો ખાલી ગણ બનશે. એ છેદ બી એટલે કોણ? તો કે એના અને બીના. એ છેદ બી એટલે કોણ? તો કે એના અને બીના બંનેના જે ઘટનાઓના ઘટકમાંથી જે કોમન આવતું હોય, કોમન નીકળતું હોય એને એ છેદ બી કહેવાય. કોઈ સદસ્ય એમાંય બેઠેલો હોવો જોઈએ અને ઈનો એ સદસ્ય પાછો બીમાંય બેઠેલો હોવો જોઈએ. તો એવા સદસ્ય કે જે એમાંય માથું મારે છે અને બીમાંય માથું મારે છે એવા સદસ્યને એ છેદ બી ઘટના કહેવાય. ચલાવ્યો, આની પહેલાંના ઉદાહરણની અંદર આવું અને આવું બંને થઈ જશે અને આ ચોપડીના ઉદાહરણમાં પણ થઈ જશે. તો જરાક તમે જોજો અને નક્કી કરી લેજો, જો આવું થઈ જાય તો એને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય. આવું તમને એક વાક્યના સવાલ જવાબમાં એમસીક્યુની અંદર કાં તો એક માર્કની નાનકડા દાખલાની અંદર પૂછી શકે. તો વળી પાછી આની જે સમજૂતી આપી છે આપણને પાઠ્ય પુસ્તકની અંદર એ સમજૂતી લખી લેજો.
तो आ साथ आपणो 1.3 पूरो कर दईए। एक तमने 11मो पॉइंट आप्यो छे एनी चर्चा आपणे दाखला चालू विशे त्यारे कर लेशुं, बराबर। अत्यारे ए पॉइंटनी अंदर समय बगाड़वानी कोई जरूरियात छे नहीं, बराबर। तो आ 10 प्रकारनी घटनाओ मगजमां फिट करी नाखो। 10 प्रकारनी घटनाओ आखा चेप्टरनी अंदर डगले ने पगले आपणी राह जोती हशे। એટલે જો આપણને આ આવડતું હોય, આપણને સમજાણું હોય, ગળે ઉતરી ગયું હોય, મગજમાં ઉતરી ગયું હોય, આપણને અડધી રાતે કોઈ પૂછે તો આપણને એનો જવાબ આવડતો હોય, તો આપણે આ ચેપ્ટર વ્યવસ્થિત રીતના સમજી શકીએ, બરાબર છે। હવે એક ટોપિક હું મારી જાતે ગણાવું છું, એક ટોપિક હું મારી જાતે લખાવું છું, તમારે લખવાનું છે। પગત્યના નિદર્શ અવકાશો, અગત્યના નિદર્શ અવકાશ, અગત્યના નિદર્શ અવકાશ એટલે તો કે ભાઈ આખા ચેપ્ટરની અંદર ડગલે ને પગલે બે બાબતની ચર્ચાઓ થશે। કોની ખબર? એક તો આપણો ઓલો સિક્કાની, સિક્કો, અને બીજી ચર્ચા થશે પાસાની, એટલે આપણે સાપ સીડીમાં કે લ્યુડોમાં જે પાસોનો ઉપયોગ કરીએ ને એની। તો તમને ડગલે ને પગલે પાસાવાળા અને સમતોલ સિક્કાવાળા દાખલાઓ આપેલા જ હશે। તો એ માટે તમને જે નિદર્શ અવકાશ છે એ હું અત્યારથી જ લખાવી દઉં છું, બરાબર। તો તમને અમુક જે અગત્યના દાખલે દાખલે અમુક પ્રકારના નિદર્શ અવકાશ કોમન રિપીટ થતા હોય એની એક યાદી જ હું તમને અત્યારે બનાવી દઉં, જેથી કરીને તમને કોઈ જાતની તકલીફ દાખલાના સેક્શનમાં નિદર્શ અવકાશને અનુરૂપ પડે નહીં। માની લ્યો કે એક સિક્કો ઉછાળવામાં આવે, એક સિક્કો ઉછાળવામાં આવે। હવે અત્યાર સુધી તો આપણે છે ને સિંહ અને કાટ, આપણે તો શું તો કે સિંહ અને કાટ ઉપર આખી જિંદગી કાઢી નાખી। હવે આપણે છાપ અને કાંટો સમજવાનું છે। શું? છાપ અને કાંટો। છાપ એટલે આપણો સિંહ, જેને એચ વડે દર્શાવાય, અને કાંટો એટલે કાટ, જેને ટી વડે દર્શાવાય। છાપ અને કાંટો, સિંહ અને કાટ, બરાબર। તો સિંહને છાપ તરીકે એટલે કે સાંકેતિક ભાષામાં એચ વડે, અને કાંટો એટલે એને ટેલ એટલે કે ટી વડે દર્શાવવામાં આવે, બરાબર। અને એમાં લખ્યું છે કે એક સિક્કો ઉછાળવામાં આવે તો શું થાય? તો કે એક સિક્કો ઉછાળવામાં આવે ને તો નિદર્શ અવકાશ આવો બને, એચ અલ્પવિરામ ટી, બસ પૂરું। એક સિક્કો તમે ઉછાળો તો કાં તો તમારો છાપ પડે ને કાં તો તમારો કાંટો પડે, એટલે કે કાં તો તમારો એચ પડે ને કાં તો તમારો ટી પડે, બરાબર। વચ્ચે ઊભો રહે એવું ખાલી પિક્ચરમાં જ થાય, જનરલી થાય નહીં, બરાબર। તો આપણે ઉધારે લેશું કે પિક્ચરની કોઈ ઘટના આપણા ચેપ્ટરમાં થતી નથી, બરાબર। તો નિદર્શ અવકાશ યુ શાંત છે, શું કામ? તો કે તમે એની ઘટનાઓ ગણી શકો છો, એના સદસ્યો તમે ગણી શકો છો, કેટલા છે? બે છે, બરાબર। એના નિદર્શ બિંદુઓ કેટલા થાય? તો કે બે થાય,
અને યુના ઉપગણ કેટલા થાય તો કે બે થાય બરાબર છે હવે માની લ્યો કે બે સિક્કા ઉછાળવામાં આવે અથવા એક સિક્કો બે વખત ઉછાળવામાં આવે શું લખું બે સિક્કા ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કો બે વખત ઉછાળવામાં આવે આ બેનો અર્થ સરખો જ થશે બે સિક્કા એક સાથે ઉછાળો અથવા તો એક સિક્કો વારા ફરતી વારા બે વખત ઉછાળો આનો અર્થ કે આના નિદર્શ અવકાશમાં કોઈ પ્રકારનો ચેન્જીસ આવશે નહીં અને આનો નિદર્શ અવકાશ તમારે લખવાનો થશે આવો એચ એચ આ એક ગ્રુપ પછી તો કે ટી ટી પછી તો કે એચ ટી અને પછી ટી એચ કેટલી ઘટનાઓ કેટલા ઘટકો મળ્યા એક બે ત્રણ અને ચાર કેટલા ઘટકો મળ્યા એક બે ત્રણ અને ચાર બરાબર તો આ શું છે તો કે તમે બે સિક્કા એક સાથે ઉછાળો અથવા તો એક સિક્કો બે વખત ઉછાળો બે સિક્કા એક સાથે ઉછાળો કે તમે એક સિક્કાને બે વખત ઉછાળો ત્યારે તમારો નિદર્શ અવકાશ આવો બનશે એચ એચ ટી ટી એચ ટી અને ટી એચ કેટલા ઘટકો બન્યા કેટલા બિંદુ બન્યા તો કે એક બે ત્રણ ને ચાર ખ્યાલ આવ્યો બરાબર હજી આપણે ત્રણ સિક્કાનું ભણવાનું છે પણ બે સેકન્ડ મારે કામ છે એટલે આવું તો બે પ્રકારના નિદર્શ અવકાશ લખ્યા હવે ત્રણ સિક્કા ત્રણ સિક્કા ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે બરાબર ત્રણ સિક્કા એક સાથે ઉછાળો કે એક સિક્કો ત્રણ વખત ઉછાળો આ બધું સરખું જ બરાબર તમને કન્ફ્યુઝ કરવા માટે તમને દાખલોની અંદર ક્યારેક એવો શબ્દ પ્રયોગ કરવામાં આવશે કે ત્રણ સિક્કા ઉછાળવામાં આવ્યા છે તમને ક્યારેક એમ કહી દેશે કે એક સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવ્યા છે આ તમને ઊંધા કાન પકડાવશે ચોપડી બરાબર પણ આપણે એ ઊંધા કાનની અંદર આવી જવાનું નથી આપણે તો જે નિદર્શ અવકાશ આનો થાય એ જ નિદર્શ અવકાશ આનો થાય એમાં કોઈ ફેરફાર થાય નહીં તો શું થાય તમે જોઈ લેજો યુ બરાબર એચ 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 જોજો હું કેવી રીતના બનાવવું છું જોજો એચ 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 ત્રણ સિક્કા છે એટલે જો એક બે ને ત્રણ થાય બે સિક્કા હોય ને તો જો અહીંયા એક ને બે થાય અને એક સિક્કો હોય તો એક થાય બરાબર તો જો અહીંયા બે સિક્કા હોય બબેની જોડ બને બે 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 ત્રણ સિક્કામાં ત્રણ ત્રણની જોડ બને ઓકે પછી જોજો એચ એચ ટી ટીને છે ને છેલ્લેથી આપણે આગળ સુધી ખેંચી લેવું જો ટી છેલ્લે સુધી આવી ગયો હવે જો ટીને વચમાં લઈ લઈએ એચ ટી એચ બરાબર જો પહેલાં ટી નહોતો પછી જો ટીને આપણે ધીમે ધીમે છેલ્લેથી આપણે આગળ લેતા જઈએ પછી ટી એચ એચ
જો આખું પહેલાં ટી નહોતો, પછી છેલ્લે ટી રાખ્યો, પછી વચ્ચે ટી રાખ્યો અને પછી પહેલો ટી લઈ લીધો. હવે એવી જ રીતના આપણે અહીંયા ટી 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 ટેલ ટેલ ટેલ. હવે એવી જ રીતના આપણે એચને છે ને છેલ્લેથી આગળ સુધી ખેંચી લેવું, તો ટી ટી એચ, પછી ટી એચ ટી, પછી એચ ટી ટી, અને આ થઈ ગયું તમારું પૂરું. બરાબર? તો આ ત્રણ સિક્કા એક સાથે ઉછાળો, અથવા તો એક સિક્કો ત્રણ વખત ઉછાળો એનો નિદર્શ અવકાશ, બે સિક્કા એક સાથે ઉછાળો અથવા તો એક સિક્કો બે વખત ઉછાળો એનો નિદર્શ અવકાશ, અને પછી તમારો એક સિક્કાને ઉછાળો એનો નિદર્શ અવકાશ. આની અંદર તમને એન કેટલા મળ્યા, તો કે બે. આની અંદર તમને એન મળશે ચાર, અને આની અંદર એન મળશે તમારા આઠ. જોઈ લો કેટલા ઘટકો છે, બે ચાર અને આઠ. આ ડગલે ને પગલે તમને પૂછી લેશે એક સિક્કો, બે સિક્કા, ત્રણ સિક્કા, ડગલે અને પગલે તમને પૂછી લેશે. આવું એક સિક્કાવાળું, બે સિક્કાવાળું અને ત્રણ સિક્કાવાળું, એમાંય વળી પાછું તમને થોડુંક છે ને શું કહેવાય કે ઊંધા કાન પકડાવવાના ધંધા કરશે. એમ કહેશે કે એક સિક્કો બે વખત ઉછાળવામાં આવે તો શું, પછી એમ કહેશે બે સિક્કો એક વખત, બે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો શું. અરે ભાઈ, એને કંઈ બધું સરખું જ થાય, એમાં કોઈ નવીન બાબત છે નહીં. બરાબર? તો આ આપણે સમજી લેવાનું છે. બરાબર? તો આ અગત્યના નિદર્શ અવકાશો છે. જરાક પોઝ કરી અને લખી લ્યો. હજી મારે બોર્ડ ભૂસી અને મારે તમને પાછા બીજા અગત્યના નિદર્શ અવકાશ છે એ પણ લખાવવાના છે. ઓકે, હવે આની પહેલા તો આપણે સિક્કાની વાત કરી, હવે આપણે પાસાની વાત કરીએ. એક પાસો ઉછાળવામાં આવે, શું થાય? તો કે એક પાસો ઉછાળવામાં આવે તો એના તમારે નિદર્શ અવકાશ કેટલા થાય, તો જોઈ લો. U બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ, બસ પૂરું. એન કેટલા થયા, તો કે છ. એક બે ત્રણ ચાર પાંચ છ, તમે જાણો છો પાસાની અંદર ક્યારે ઝીરો ન પડે અને પાસાની અંદર ક્યારે છ કરતાં મોટો જવાબ ન ચાલે. હમણાં લોકડાઉનના સમયની અંદર બધાએ લૂડો ખૂબ જ રમી હશે, એટલે પાસાથી તો તમે અવગત જ હશો. બરાબર છે? તો આ એક પાસો ઉછાળવામાં આવે એનું નિદર્શ અવકાશ. પછી બે પાસા ઉછાળવામાં આવે, અથવા એક પાસો બે વખત ઉછાળવામાં આવે, ત્યારે નિદર્શ અવકાશ કેવો થાય? તો આની અંદર થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે, કેવી રીતના હું નિદર્શ અવકાશ બનાવું છું તમારે જોવું પડશે. તમારે પેજ નંબર ચાર ઉપર જોવું હોય તો જોઈ લો, બે પાસાનો નિદર્શ અવકાશ તમને આપેલો જ છે. બરાબર? તો જો કેમ થાય, યુ ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસની અંદર એક બે ત્રણ ચાર પાંચ ને છ,
બે પાસા છે હો, એટલે જોડકું બે બેનું બને, બે પાસા હોય એટલે જોડકું બબેનું બને. તો જો આમ થાય, એક 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 એક, અલ્પવિરામ 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 અલ્પવિરામ, જો તમને પહેલી લીટી મળી ગઈ છે કેવી રીતના બને એવી તમે જો. એવી જ રીતના હજી એક બે ત્રણ ચાર પાંચ ને છ, બગડો 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 બગડો. એવી જ રીતના હજી એક બે ત્રણ ચાર પાંચ ને છ, ત્રણ 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 ત્રણ. કેવી રીતના બનાવવું છે જોઈ લેજો, ઘણી વખત બનાવવા પડશે દાખલાઓની અંદર બે પાસા માટેના નિદર્શ અવકાશ. એક બે ત્રણ ચાર પાંચ ને છ, ચાર 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 ચાર. બરાબર, હજી એક બે ત્રણ ચાર પાંચ છ, પાંચ 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 પાંચ. છેલ્લે એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ છ છ છ છ ને છ. આવી રીતના તમારો આ બે પાસા માટેનો નિદર્શ અવકાશ પૂર્ણ થાય. બે પાસા માટેનો આ છગડીયો કૌંસ અહીંથી શરૂ કર્યો અને આ છગડીયો કૌંસ અહીંથી પૂરો કર્યો, 36 મેળાય છે એમ. બે પાસો ઉડાડો ને તો તમને છે ને આવા 36 ઘટકો મળે. વિચાર કરો, આ મેં જે પાંચ નિદર્શ અવકાશ લખાવ્યા આની પહેલા સિક્કાના અને હવે પાસાના, બરાબર, આ પાંચે પાંચ નિદર્શ અવકાશો ડગલે ને પગલે દાખલે દાખલે એ લોકો આપણને પૂછશે, અને એ આપણને જો નિદર્શ અવકાશ લખતા જ જો ન આવડતો હોય તો દાખલો જ ન થાય. બરાબર, તો આ અગત્યના પાંચ નિદર્શ અવકાશ છે. આ અગત્યના પાંચ નિદર્શ અવકાશ તો તમને આવડી જ જવા જોઈએ. કેવી રીતના આ નિદર્શ અવકાશ બને એ ખબર પડી જવી જોઈએ. બીજું કે આપણને ત્રણ પાસાવાળા દાખલા નથી પૂછતા. કેટલા? ત્રણ પાસાવાળા. બાકી તો આ હજી આ કેવડું મોટું ચાલે એનો કોઈ માપ જ નહીં. જો બે પાસામાં જો તમે આ અડધું બોર્ડ ભરી નાખતા હો, બરાબર, તો ત્રણ પાસાની વાત આવે તો ક્યાં જાય આખી વાત. એટલે આપણને અત્યાર સુધી બે પાસા સુધી જ આપણો અભ્યાસક્રમ મર્યાદિત છે. ત્રણ પાસાની ચર્ચા ક્યાંક નાની સૂની ક્યાંક નાનકડી ચર્ચા થઈ જશે, પણ એની ઉપરથી મોટા કોઈ પણ દાખલા બનાવવાના થશે નહીં. આ પાંચ અગત્યના નિદર્શ અવકાશ છે અને તમે જોઈ લ્યો અને પછી આપણે આગળની કાર્યવાહી શરૂ કરીએ. ચાલો પોઝ કરીને જોઈ લેજો ને, તમને પેજ નંબર 4 ઉપર આપેલું જ છે. આ એક પાસો અને આ બે પાસા, અથવા તો આને તમે એક પાસા બે વખત ઉછાળવામાં આવે એનો નિદર્શ અવકાશ તમે કહી શકો. હવે આટલું નોલેજ મેળવી લીધા પછી તમને ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય નામનું એક ચેપ્ટર હતું, એમાં ગોઠવણી અને પસંદગી કરતા, અને એમાં ડગલેને પગલે આપણે NPR અને NCR મેળવતા. યાદ હોય તો ડગલેને પગલે શું મેળવતા? તો કે NPR અને NCR. ક્રમચયને આપણે ગોઠવણી કહેતા, સંચયને આપણે પસંદગી કહેતા, ગોઠવણીમાં આપણે NPR સૂત્રનો ઉપયોગ કરતા,
અને પસંદગીની અંદર આપણે NCR શબ્દનો ઉપયોગ અને એના સૂત્રનો ઉપયોગ કરતા, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 બરાબર, એની એ ચેપ્ટરને સંબંધિત થોડીક ચર્ચાઓ પાછી કરવાની છે. કારણ કે તમે જેલું છઠ્ઠું ચેપ્ટર જે ભણ્યા હતા ને હમણાં, જેની વાત કરું છું ક્રમચય અને સંચય, એવું જ તમને પાછું અમે સંભાવનાના દાખલા લાગશે, એ વાજ લાગશે. 20-25% દાખલા તો તમને ક્રમચય સંચય તમે જે 11મા ધોરણમાં ભણ્યા છો ને એવા જ તમને લાગશે. એટલે એની ચર્ચા પણ મારે તમને કરવી પડશે, કદાચ તમે ભૂલી ગયા હશો એવું મને લાગે છે. ક્રમચય સંચયની વાતો તો એ મારે તમને તાજી કરાવવી પડશે, અને એ તાજી કરાવ્યા પછી આપણે ચેપ્ટર શરૂ કરી દઈશું. બરાબર, હું એક એક પોઈન્ટને કવર કરીને આગળ વધું છું. હું એક એક પોઈન્ટને કવર કરીને આગળ વધું છું. જો તમે જો આમાં કોઈ પણ જાતની આળસ રાખશો તો તમારું નુકસાન થાય, મારું કાંઈ નહીં થાય. મેં તો તમને બધું ક્રમશ ભણાવ્યું જ છે. તો આજના આ લેક્ચરની અંદર એટલું જ. આના પછીના લેક્ચરની અંદર ક્રમચય સંચયની થોડીક વાત કરીશ અને ત્યારબાદ સ્વાધ્યાય નંબર શરૂ કરી દઈશ. બરાબર, તો આભાર.